મારા પ્રિય મિત્ર તુષારભાઈ અને આત્મા હોલના સભાખંડમાં બિરાજમાન સૌ વડીલો, એક નાનકડી વાર્તા વાંચવાનું મન છે. એટલા માટે કે તુષારભાઈએ જે મધમીઠી ભાષામાં આપણી સાથે વાત કરી, એ મધમીઠી ભાષા આપણા સંતાનો સુધી પહોંચે તો કેમ પહોંચે? ગુલાબી ઠંડી હતી, પવન ધીમે ધીમે વાતો હતો, કુકડો કુકડેક કુક કરતો હતો. તે વખતે કેટલાક વાદળો વાદળાને આકાશમાં ફરવા નીકળવાનું મન થયું. એક નાનું વાદળું બોલ્યું, આ રાત અહીંથી જાય તો અંધાર મૂટે, આપણે સારા સારા કપડાં પહેરી ફરવા જઈએ ને ગમત કરીએ. એક મોટા વાદળાએ દીવો સળગાવ્યો, બધા વાદળાએ કપડાં પહેરવા માંડ્યા. રાતા, પીળા, ગુલાબી, જાંબલી એમ રંગબેરંગી કપડાં પહેરીને વાદળા ફરવા નીકળ્યા. નીચેથી લોકો કહેવા લાગ્યા કે સૂર્યોદય થાય છે. દીવાની જોત મોટી થઈ એટલે કેટલાક વાદળા પીળા ને ફિક્કા થઈ જવા લાગ્યા. એમણે પેલા મોટા વાદળાને આ વિશે ફરિયાદ કરી. મોટા વાદળાએ કહ્યું, બધા વાદળા ભેગા થઈ જાઓ અને દીવાને કહી દો કે એનું એકલાનું અહીં રાજ નથી. બધા વાદળા ભેગા થઈ જવા માંડ્યા. ઘણા વાદળા ભેગા થઈને એક મોટા પહાડ જેવા કાળા વાદળાની પાછળ જઈને બેઠા. નીચેથી લોકો કહેવા લાગ્યા, આકાશ ઘેરાવા લાગ્યું છે. પણ દીવાનું તેજ પૂરું ઢંકાયું નહીં. પેલા મોટા વાદળાએ પવનને મદદે બોલાવ્યો. પવને તો એ જ ગમતું, એણે એનું કામ શરૂ કરી દીધું. નીચેથી લોકો કહેવા લાગ્યા કે વાવાઝોડું આવ્યું લાગે છે. હવે વાદળા પવનની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા. આકાશમાં દોડા દોડી, પડા પડી, ધમાચકડી થઈ રહી. ધોળા, પીળા અને બીજા નાના વાદળાને મોટા વાદળાએ પોતાની કોથે લઈ લીધા. બધે કાળું કાળું થઈ ગયું. દીવો તો જાણે ક્યાં ચાલ્યો ગયો. પોતાની જીતથી વાદળાની આંખો ચમકવા લાગી. નીચેથી લોકો કહેવા લાગ્યા, વીજળી ઝબકે છે. એકબીજાની સામે આંખો ચમકાવતા વાદળા પેલા દીવાની સામે જોરથી હસવા લાગ્યા, ખૂબ જોરથી ખડખડાટ હસવા લાગ્યા. નીચેથી લોકો કહેવા લાગ્યા, આકાશ હવે ગાજવા માંડ્યું છે. અને આ મોટી જીતના આનંદમાં વાદળા એટલું હસ્યા, એટલું હસ્યા, એટલું હસ્યા કે એમની આંખોમાંથી આનંદની ધારાઓ વહેવા લાગી. ધરતી પરના લોકો કહેવા લાગ્યા, વરસાદ વરસવા માંડ્યો. પછી હરી ફરી ગમ્મત કરી બધા વાદળા પોતપોતાને ઘેર ચાલ્યા ગયા. ધરતી પરના લોકોએ કહ્યું, હાશ, વરસાદ હવે બંધ થયો. આ નાનકડી વાર્તા છે અને આપણને જાણીને આનંદ થશે, ત્રીજા ધોરણમાં અત્યારે ભણાવતી આ વાર્તા છે. જે શુદ્ધ અને અતિ મીઠી એવી ભાષાની વાત તુષારભાઈએ કરી, એ ભાષાથી ત્રીજા ધોરણના બાળકને કેમ સમજાવી શકાય, આખું ઋતુચક્ર કેમ સમજાવી શકાય? આવા પ્રયોગો આપણે ત્યાં આજે પણ ગુજરાતી ભાષામાં થયા છે. કમનસીબ એ છે કે શિક્ષકો પુસ્તકો નથી વાંચતા. કદાચ પુસ્તકો બહાર પડે પેલા એમના નવનીત બહાર પડી જાય છે, ગાઈડ બહાર પડી જાય છે. ઘણા વર્ષો પહેલાની વાત છે કે મેં પોતે જયારે કોર્પોરેટ હાઉસમાં હતો ત્યારે એક શાળામાં જઈને કહ્યું કે તમે કક્કો કેમ શીખવો છો? તો એને કહ્યું, ઉપા કરવાનો, બોલો ક, કલમ નો ક, રાખો ક્લાસ બોલે, બોલો ક, કલમ નો ક, જોસ્તી બોલે, એટલે છોકરાને મજા આવે. મેં તમને ખબર છે કે હવે આમ શીખવવાનું નથી? તો ના ના, એવું નથી, આમ જ શીખવવાનું છે. પછી એ 30 શિક્ષકોમાંથી કોઈને કીધું કે આપની પાસે પાઠ્યપુસ્તક છે તો લઈ આવો, તો લઈ આવ્યા. મેં કહ્યું, પાઠ્યપુસ્તકમાં તમે ભણાવો છો એવી રીતે આપી છે, બતાવો. તો કે ના, એ આપી નથી. તમે પાડા ગોખાવો છો એવું ગોખાવાનું છે ઘાટા પાડી પાડીને? તો કે ના.
તો તમે એ જ કરો છો? તો કે સર અમે આમ જ શીખ્યા છીએ. આ સારી વાત એટલા માટે છે કે એટલીસ્ટ એ લોકો કંઈક સારું શીખ્યા હતા એટલે એ રીતે ભણાવતા હતા. હવેની કમનસીબી એ છે કે અત્યારે વર્ગમાં જે શિક્ષકો છે એ સારું કે ખરાબ કંઈ શીખીને આવતા નથી. એટલા માટે બીએડ થવા માટે કોલેજે જવાની જરૂર નથી. તમે ઘરે રહો તો પણ તમને બીએડ થઈ જવાય છે, અને એમાં પણ એક વખત સરકારની નોકરી મળી જાય અને 5 વર્ષ જો બધું હેમખેમ રહે તો કાયમી થઈ જવાય. પછી કોણ ભાષા તારે, કોણ ભાષા મારી. મિત્રો, આજે આપણે 21 ફેબ્રુઆરીએ તુષારભાઈ વાત કરીએ, એટલી બધી ભાષાની વાત કરવાના છીએ કે આવતીકાલથી તો લગભગ 1 વર્ષનું ભાષા માટે વેકેશન જાહેર થશે. આજે નિરાતે છે, આજે કરી લ્યો, હવે આવતી 21 ફેબ્રુઆરી. સોશિયલ મીડિયામાં તો જાણે એવું જ લાગે આપણને કે આજે આખું સોશિયલ મીડિયા ગુજરાતીથી જ છલકે છે. સાચું ખોટું જે બોલું તે જોવાની ખૂબી એ છે કે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી એ રાષ્ટ્રપ્રેમ દર્શાવવાનો જે મોહ ચાલ્યો છે અથવા ચલાવવામાં આવ્યો છે, એમ 21 ફેબ્રુઆરી એ ભાષા પ્રેમ દેખાડવાનો દંભ કરવાનો દિવસ છે. એ દંભનો હું એક શ્રોતા છું અને હું એક વક્તા છું, કારણ કે સવારના 2 કાર્યક્રમોમાં શ્રોતા થઈને આવ્યો છું, અત્યારે વક્તા છું. અહીંયા જોવાની ખૂબી એ છે કે જે લગભગ બધા સારું ગુજરાતી જાણે છે એ લોકો બેઠા છે, જેણે હવે પોતાના સંતાનોના સંતાનોને પોતાની પાસે જો આવે ને થોડીક વાત કરે તો કરી શકાય એટલો જેનો અવકાશ છે એ બધા લોકો બેઠા છે. અને એને આપણે વાત કરવાની છે કે ગુજરાતી માતૃભાષાનું ગૌરવ કરો. આવું ચાલે છે, આજે સવારથી ચાલે છે, બરાબર. કેમ આવું થયું છે? એસએસસી બોર્ડની પરીક્ષાના પરિણામની અંદર 2.5 લાખ વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં નાપાસ થાય છે. 2.5 લાખ વિદ્યાર્થીઓ. ગણિતમાં તો ગ્રેસના માર્ક આપીને આપણે 21, 27 અને 36 પહોંચાડ્યા. સરકાર બહુ ભલી હોય છે, એ ગ્રેસ કરવામાં જ સમજે છે, પણ એને ગુજરાતીમાં નહીં કર્યા ત્યારે દલીલ કરી એ વખતના શિક્ષણ મંત્રીએ કે ના, ગુજરાતી વિશે લોકો સભાન થાય એટલે આપણે નાપાસ થવા દેવાના છે. પણ વિચારવાનું એ છે કે જો 1.5 લાખ વિદ્યાર્થીઓ 10.5 લાખમાંથી ગુજરાતી વિષયની અંદર નાપાસ થતા હોય તો આપણા ઘરમાં સાચું ગુજરાતી બોલાતું હશે ખરું? આ પ્રશ્ન છે. મારે વિગતમાં વાત નથી કરી, કારણ કે સરસ વાત તુષારભાઈએ કરી છે કે શ્રુતિથી જ ભાષા આપણામાં ઉમેરાય. જૂની હજી સિરિયલો જોઈએ તો આપણને ખ્યાલ છે કે ગુરુજી બેઠા છે ઘટાટો વૃક્ષની નીચે, એ એક વખત શ્લોકની એક લીટી બોલે છે, અને સામેના જે શિષ્યો છે એ 2 વખત બોલે છે, પછી બીજું, પછી ત્રીજું. 10-1 મિનિટ થાય કે આજનું કામ પૂરું, નથી કોઈ લખતું, નથી કોઈ ગોખતું, નથી કોઈનું હોમવર્ક મગાતું. એનો અર્થ પાક્કો એવો છે કે શ્રુતિથી જ, સાંભળવાથી જ ભાષા શીખાય છે. આપણી ગુજરાતી ભાષાની નબળાઈ આજુબાજુ બોલાતા ગંદા અને ગોબરા ગુજરાતીને લઈને બગડી છે. મારી પાસે ઉદાહરણ છે, રેડિયો બંધ થયો જેમાં તુષારભાઈએ સુંદર કામ કર્યું. બંધ થયો, થોડોક બાકી છે અને બંધ કરવા માટેનો પૂર્ણ પ્રયાસ ચાલે છે. પણ જે રેડિયો આવ્યો છે, એફએમ રેડિયો જે આપણી ગાડીમાં 24 કલાક વાગે છે, એની અંદરના જે આરજે છે એમાં 2-3ને બાદ કરતા, 2-3ને જ બાદ કરતા, નામ આપી શકાય એમ છે પણ આપતો નથી, બધા જ આરજે જે ગુજરાતી બોલે છે. તમને ચાલુ ગાડીએ સ્ટીયરિંગ સાથે માથું ભટકાવવાની ઈચ્છા થાય એવું એટલો બહુ ગરબું ગુજરાતી બોલે છે. છતાં એનું માર્કેટ છે, એને પૈસા મળે છે, કહે છે કે એ લોકોને ટ્રેનિંગ પ્રોગ્રામ ચાલે છે સારું ગુજરાતી બોલવાનું. હવે ટ્રેનિંગ પછી જો આવું બોલતા હોય તો એ ભરતી થયા હશે ત્યારે કેવું બોલતા હશે એ ત્રિરાશીનો વિષય છે. તમને કદાચ એમ લાગે કે ટાર્ગેટેડ વાત તમે કરો છો. હા, હું એ જ વાત કરવાનો છું. મારું ગૌરવ છે, મારી ભાષા મારું ગૌરવ છે, કારણ કે જન્મ્યો ત્યારે મારી ઉપર 3 ઋણ ચડ્યા છે. એક મને જનની, એટલે મને જેને જન્મ આપ્યો,
બીજું જ્યાં હું જન્મ્યો અને ત્રીજું જન્મ્યા ભેગો જે શબ્દ મારી ભેગો આવ્યો એ મારી જનનીની ભાષા, જેને આપણે દૂધની ભાષા કહીએ છીએ. એ ત્રણનું મારી ઉપર ઋણ છે અને ઋણ અદા કરવા જ આપણે લોકો આજે અહીંયા બેઠા છીએ. બાકી આપણે ક્યાંય જાજુ હવે ગુજરાત ત્યારે પનારો પાડવાનું ને શીખવાનું કોઈ કારણ નથી. વી આર ગુડ એટ ઇટ. પણ પરિસ્થિતિ એવી થઈને આવી છે કે કાં તો એક મારું થોડું કેવું અઘરું લાગે, સુનિયોજિત એવો પ્રયાસ થઈ રહ્યો છે કે જેની અંદર આપણી માતૃભાષા ગુજરાતી છે એ બને એટલી ઝડપથી લુપ્ત થાય. ઘણા લોકો એવું બહુ હોશમાં આવીને એવું કહેતા હોય છે કોઈ ભાષા કોઈ દિવસ મરતી નથી. અમદાવાદના જ એક ભાઈ છે જેનો મેં હમણાં જ એક લેખમાં ઉલ્લેખ કર્યો હતો, એમનું નામ શિક્ષક છે રતિલાલ મંડલી એનું નામ છે. અને અમદાવાદના શિક્ષકે મને ઘણા વખતથી ફોન કરીને પોતાનું સાહિત્ય મોકલ્યા કરે છે. અને શિક્ષકે નિવૃત્ત થયા પછી શોધ્યું છે કે ગુજરાતી ભાષાના કેટલા શબ્દો ગુમ થઈ ગયા. એમણે વ્યવસાયની એક યાદી બનાવી છે જેની અંદર લુહાર, સુતાર, સોની, કડિયા આ બધાના આનુષંગિક જે સાધનો હોય એની યાદી બનાવી છે. હવે ચુનાયડું શબ્દ આજે કયો છોકરો સમજે અથવા કયો આપણો દીકરો સમજે તો એ ગયો છે ભાષામાંથી, એ ગયો. આવા એને 5000 શબ્દોની યાદી મને મોકલી છે, 5000 વર્ડ્સ ઓફ ગુજરાતી. અને એમાંથી જો હું શબ્દો બોલું મારી સાથે છે તો બધાને એવું લાગે હા આ તો વયું ગયું. ચાલો ઘંટી જતી રહી, ઘરમાંથી ઘંટુલો જતો રહ્યો. આપણે એમ કઈ ઘંટુલો નથી તો ઘંટુલો શબ્દ ક્યાંથી રહે? એગ્રી. પણ આપણને એ તો ખબર છે કે નટરાજની ઘંટી થી આમ જ છે, પેલી ઘંટી આમ હતી અને આ ઘંટી આમ છે, તો ઘંટી તો છે નથી એવું નથી. પણ આપણે એ શબ્દ ભૂલ્યા. મેં એક સુંદર મજાનું ઉદાહરણ પણ ટાંક્યું હતું જેમાં આ પ્રકારના શબ્દો કેવી રીતે લુપ્ત થઈ રહ્યા છે. 5000 થી વધુ શબ્દો જો ગુમ થઈ ગયા હોય આપણી ભાષામાંથી અને છતાં પણ આપણે અભિમાનપૂર્વક કહેતા હોય કે આપણી માતૃભાષાને સદીઓ સુધી કંઈ થાય નથી, તો એ આપણો સામૃગ વેડા છે, બીજું કશું નથી. સ્વીકારવું પડશે કે ગુજરાતી થોડા સમયમાં ગુજરી જઈ રહી છે, ઓક્સિજનની બોટલો એને ચડાવાઈ રહી છે. આ સ્વીકારવું જ પડશે. એ સ્વીકારશું તો અવેર થશું. અહીંયા કોઈ એવું નહીં બોલે કે તમે તો અવેર બોલ્યા, બોલવાની છૂટ છે, આપણે રિજિડ નથી. અમે 2010માં માતૃભાષા મહિમા માતૃભાષા વંદના યાત્રા કરી હતી ડોક્ટર ગુણવંત શાહના નેતૃત્વમાં. એ નરસિંહથી નર્મદ સુધી, જૂનાગઢથી શરૂ થઈ અને સુરત સુધી ગઈ. સૂત્ર આપ્યું હતું કે અમે માતૃભાષા માટે તાલિબાન બનવા તૈયાર નથી, જે તુષારભાઈએ કહ્યું તે. અમારી સમિતિના જ એક મહિલા અધ્યાપકે મોબાઈલ શબ્દ અમે વાપર્યો તો પરિપત્રમાં વિરોધ કર્યો હતો અને એને પોતે શબ્દ આપ્યો હતો ચલિત દૂરધ્વનિ એમ લખવું જોઈએ, તમે મોબાઈલ કેમ લખ્યું, માટે હું સમિતિમાંથી રાજીનામું આપું છું. અમે રાજીનામું તાત્કાલિક સ્વીકારી લીધું, તાત્કાલિક સ્વીકાર વરિષ્ઠ પ્રાધ્યાપક. કારણ કે આપણે એવા બધા નથી કહું તો મોબાઈલ કેમ બોલ્યા ના, એવું કોઈ જડતા નથી. પણ એટ ધ સેમ ટાઈમ મારે યાદ રાખવું પડે આ શબ્દો જતા રહ્યા છે. મેં હમણાં જે પ્રસંગ ટાંક્યો હતો કે જામનગર બાજુની એક સુંદર મજાની વાનગી છે, ઘૂંટો કહેવાય છે, ઘૂંટો બહુ સુંદર બને છે શિયાળાના સમયમાં, બને બધા શાકભાજી આવે જે મૂંધિયું બને એમ ઘૂંટો બને. અને ઘૂંટો ખાવા માટે લોકો જામનગર બાજુના વિસ્તારમાં આવે, એના કારીગરો અચાનક પ્રગટ્યા હોય એમ જન્મવા લાગે. અને એટલું સુંદર મજાનું, અમારા નજીકના એક કોઈ મિત્ર વર્તુળ હતું અને એમાં બેચાર એના મિત્રો પણ આવ્યા, એટલે થયું કે આપણે મિજબાની કરાવીએ. એટલે રાત્રે ઘૂંટાનો કાર્યક્રમ રાખ્યો, એટલે એમને કહ્યું કે આજે સાંજે તમે આવો, તમને મજા આવશે એવી વાનગી છે. એટલે એમ પૂછ્યું મેનુ શું છે, અમે કીધું ઘૂંટો. ત્યારથી એને શરૂ કર્યું વોટ ઇઝ ધીસ ઘૂંટો. એટલે અમે કહ્યું તમે એકવાર આવો પછી તમને કહેશું. તો આવ્યા ત્યારથી એ લગભગ થાળી વાટકા ચમચી બધાની અંદર પેલો ઘૂંટો શોધતા હતા. પછી એને જોયું કે આ કેવી રીતે બની રહ્યો છે, અમે દેખાડ્યું જોવા શું છે.
સમજાવ્યું કે 25-27 શાકભાજી હોય એટલે ઝીણા ઝીણા સમારવામાં આવે, એક મોટા ટોપની અંદર થોડું તેલ મરચું ધાણા જીરું વગેરે મૂકવામાં આવે, એની અંદર એ શાકભાજી નાખી સાવ થોડું પાણી નાખીને એને ઘૂંટવામાં આવે, 2-3 કલાક ઘૂંટવાનું કે જ્યારે એ શાકભાજીનું કોઈ તત્વ આપણને દેખાય નહીં અને અંદર બરાબર એક રસ થઈ જાય ત્યારે જે બને એને ઘૂંટો કહેવાય. અને રોટલાનો ભૂકો કરવાનો, એની અંદર ગરમા ગરમ શરત એ છે કે બરાબર સગડી ઉપર ચડેલો હોવો જોઈએ, એમાંથી એને રેડતા જવાનો, તીખું ખાવું હોય તો ભાઈ લસણની ચટણી હોય ઉમેરતા જવાની, તો એ ભૂટો કહેવાય. એમને વાનગી બહુ ભાવી, એને 2-3 વખત બરાબર વાટકા ભરીને ખાધી, પણ સતત પૂછ્યા કરે આઈ કાન્ટ અન્ડરસ્ટેન્ડ ધ વર્ડ ભૂટો. હવે આને બધું આપણે કેવી રીતે અન્ડરસ્ટેન્ડ કરાવીએ, આ ભૂટો કેમ કહેવો? આ વાત મેં જેને કહી એ લોકો કીધું કે અચ્છા ભૂટો એવું પણ હોય છે, એનો અર્થ એવો કે ભૂટો શબ્દ પણ અવસાન પામ્યો છે, એના અવશેષો જામનગર બાજુ હજુ વધે છે અને દર વર્ષે ભૂત થઈને બહાર આવે છે. આ પરિસ્થિતિ સર્જાણી છે એનું મુખ્ય કારણ એ છે, સ્પષ્ટ કારણ એ છે કે ગુજરાતી માતૃભાષા પ્રત્યેની આપણા સૌની, આપણા સૌની એટલે સમાજની, સમાજની એટલે સૌથી પહેલા વડીલોની, સૌથી પહેલા વડીલોની એટલે આપણે અહીંયા બેઠા છીએ તેઓની, પછી આપણા સંતાનોની, જે એક પ્રકારની નિષ્ઠા હોવી જોઈએ એ નિષ્ઠા નથી. મેં અમદાવાદની અંદર જોયું છે તુષારભાઈ જેનું બહુ સંચાલન કરે સ્વર સેતુ, કે અંકિત જે આયોજન કરે સ્વરોત્સવ, કે વચ્ચે બીજો એક કાર્યક્રમ સાનિધ્ય ચાલતો હતો, એ કાર્યક્રમ બધા હું વાંચ્યો હતો. અને એ કાર્યક્રમની અંદર એટલું બધું ઉત્સાહથી લોકો ગીતો સાંભળતા હોય, ગુજરાતી જ ગીતો હોય, ફરમાઈશ હોય. મને એકવાર વિચાર આવ્યો હતો કે આ બધાને જે વાહવા કરે વંશમોર કરે તારી આંખનો અફીણી એવું ગાતા હોય તો બધા ઝૂમતા હોય, એને અટકાવવા જોઈએ ઓન ધ સ્પોટ, જેમ સ્ટેચ્યુ નામની સરસ મજાની નવલકથાની અંદર અનિલ જોશી કહ્યું છે, સ્ટેચ્યુ કહી દો લોકો, અને સ્ટેચ્યુ થઈ જાય પછી પૂછું કે બોલો તમારો દીકરો કે દીકરી અથવા એના દીકરા કે દીકરી ગુજરાતી ભાષામાં ભણે છે, ગુજરાતી માધ્યમમાં છે, પ્રાથમિકમાં ન હોય તો હોલની બહાર નીકળી જાય, લગભગ હોલમાં કોઈ વૃદ્ધિ ચડે છે. એનો અર્થ એવો છે કે આપણા દેખાડવાના અને ચાવવાના જુદા જુદા છે. એવા અનેક ઉદાહરણો આપણી પાસે આવશે, આપની પાસે પણ આવ્યા છે, કે મારી તો બહુ ઈચ્છા હતી પણ મારી વાઈફ માનતી નહોતી. એક વખત એક લેખોમાં દર્શાવ્યું હતું કે ગુજરાતની મમ્મીઓને સમજાવી લેવામાં આવશે તે દિવસે ગુજરાતી બચી જશે, કારણ કે લગભગ મમ્મીઓ જ વિચાર પલટાવી નાખનારી હોય છે, અને મમ્મીઓ સંતાન માટે વિચાર નથી પલટાવતી. અમારે હું સમાજમાં જાઉં અને કોઈ મને પૂછે કે તમારો દીકરો શેમાં ભણે છે, અને હું એમ કહું કે તો ગુજરાતી મીડિયમમાં, તો મારું કેટલું ખરાબ લાગે. હવે એ તમે જુઓ ને તો અનેક રીતે ખરાબ લાગતી જ હોય, પણ એનું ખરાબ લાગવાનું એના સંતાનને કારણે છે એમ માનીને એને ઇંગ્લિશમાં ફટકારી, અને આ રોગ વ્યાપ્ત છે. છેક ગામડા ગામડા સુધી પીળા રંગની ખટારીઓ આવે છે અને રોજ સવારના પતંગિયા જેવા બાળકોને પૂરીને લઈ જાય છે, અને સાંજ પડે એ પતંગિયાની લાશોના ઢગલા કરી જાય છે. આ હકીકત મને ચિંતા મને મળી એટલી ભાષાથી નથી, અન્યને નથી મળી રહી એની મને વ્યથા છે. એટલા માટે કદાચ તમને મારો આ વિષાદ યોગ લાગે તો વિષાદ યોગ છે. કારણો શું છે? આપણે છીએ, સમાજ છે, સમાજ દોરંગી છે. આ ભદ્રાબેન પુસ્તક લખે કે શુભ મંગલ હો, ભદ્રાબેન ગાય તો આપણને સૌને મજા આવે, પણ સામે નાનકડું બાળક બેઠું હોય તો એને ન મજા આવે. કેમ ન મજા આવે? કારણ કે એને શુભ ને મંગલ ને હો ખબર જ નથી. તુષારભાઈએ કહ્યું એમ ટ્વિંકલ ટ્વિંકલ ની ખબર છે. હું ટ્વિંકલ ટ્વિંકલ નો વિરોધી નથી, પણ હું અવશ્યપણે માનું છું કે જે રાજ્યમાં તમે છો તે રાજ્યમાં
તમારી માતૃભાષામાં એટલીસ્ટ તમારે તમારા બાળકને ચાર ધોરણ સુધી તો ભણાવવું જ જોઈએ. આ આજનું નથી. અમારી બાજુમાં ભગવતસિંહ મહારાજા હતા, જેને ભગવત ગો મંડળ આપ્યું, એમણે એ સમયમાં દીકરીઓને પણ ભણવું ફરજિયાત કર્યું હતું, અને પરિણામે તમે આખા ધોરાજી જામકંડોના માણાવદર વાળા ભાગમાં જાઓ, જે ધોરાજી સ્ટેટ હતું, એ 102 વર્ષના માજીઓ પણ સહી કરે છે આજે પણ. કેમ? તો કે મારા મહારાજાએ ત્યારે શિક્ષણ ફરજિયાત કર્યું હતું. આપણને એવો મહારાજા મળે એમ તો લાગતું નથી, કારણ કે મહારાજા પોતે જ 21 ફેબ્રુઆરીના કાર્યક્રમમાં પોતે હાજર રહેતા નથી. મુદ્દો એ આવીને ઉભો રહે કે ખરેખર શું છે. હું થોડી ક્લિયર કટ વાત તમારી સાથે એટલા માટે કરું કે મારી પાસે એના ક્લિયર આધારો છે. મિત્રો, જો શ્રુતિથી જ ભાષા શીખાતી એવું આપણે સ્વીકારતા હોય, એના આપણને અનુભવ છે. તમે 6 મહિના 74 મહિને આવો, તમે 6 મહિના મસ્ત મસ્ત અમેરિકામાં સન બેબી જઈને આવો, તો તમારી ભાષામાં અંગ્રેજી આવી જશે. બીજું કઈ ના આવે તો ઓકે યુસી એટલું તો આવી જ જશે. એનો અર્થ એવું કે તમે સાંભળ્યું છે ખાલી, એ તમારામાં ઉતરી ગયું આ ઉંમરે પણ. અને તમે સુરત જઈને આવો, સુરતમાં દક્ષિણ ગુજરાતમાં રહીને આવો, તો ન ઈચ્છા છતાં તમારી 5-6 વાક્યમાં એકાદ વાર ગાળ બોલાય જ જાય, કારણ કે તમે સુરત ગાળમાં રહી જ તે કારણે. આટલા બધા આધારો હોવા છતાં આપણે આપણા ઘરની અંદર આપણા સંતાનોને, હમણાં જે ઘટના બની મારી પાસે, જે કાઉન્સેલિંગમાં માતા પિતા આવ્યા હતા, એ છોકરાને મેં પૂછ્યું તારું નામ શું, એટલે એના બાપે કીધું વોટ ઇઝ યોર નેમ. મેં કીધું બેટા તારી જન્મ તારીખ શું, વોટ ઇઝ યોર બર્થ ડેટ બેટા, પ્લીઝ સે બર્થ ડેટ. પછી મેં એને કહ્યું કે કેમ એને ગુજરાતી નથી સમજતું, તો ના અમે સે પ્રયત્ન કરીએ છીએ, કારણ કે ઇંગ્લિશ વગર તો અત્યારે ભવિષ્ય જ નથી. એમ વાહ, તમે શું માગો? હું ગુજરાતી, તમે શું કરો છો? હું કેનેરા બેંકમાં છું. એમને એમ રાખ્યા, તમે ગુજરાતી વાળા હતા તોય રાખ્યા. હા, પણ એ વખતનું ગુજરાતી જુદું હતું ને સાહેબ. હવે એ લલ્લુ પંજુને કોણ સમજાવે કે ગુજરાતી જુદું ન હોય બેટા ભાઈ? તારી સમજવાની પ્રક્રિયામાં ખોટું પડ્યું છે, હકીકતમાં તે જ ગુજરાતી છે, પણ એની વાત થોડે અંશે સાચી છે. શિક્ષકો નથી સારું ગુજરાતી બોલી શકતા. એફએમ ના આરજેનો દોષ કાઢે ચાલો એમ નથી સાહેબ. હું તમારી પાસે એવા ગુજરાતીના શિક્ષકોના બે પ્રકાર મૂકું કે એક એટલું બધું ઉચ્ચ ગુજરાતી બોલે છે કે મને તમને ન સમજાય. હું લઈ આવ્યો છું અહીંયા એવી પણ એક સરસ મજાની રચના લઈ આવ્યો છું, અને એ રચના બહુ મૂર્ધન્ય વ્યક્તિની, જે જન્મતા આશીષ હેમચંદ્રની પામી, વિરાગી જિન સાધુઓ તણી, જેને તપસ્યા ગળથુથીમાં મળી, રસપ્રભા ભાલણથી લહી, જે નાચી અભંગે નરસિંહ મીરા, અખા તણે નાદ ચડી ઉમંગે, આયુષ્મતી લાડકી પ્રેમ કટની. અગ્રજીને આપણે સમજશું, પણ આ એ કવિ લખી છે કે એને આપણે માફ કરી શકીએ. એનું નામ ઉમાશંકર જોશી છે, કે જે કવિ એટલે કે જે ઉમાશંકર જોશીએ એકદમ સરળ ભાષાની અંદર પણ પોતાની વાત રચી છે. આના માટેનો એક સ્પેશિયલ વર્ગ છે, આપણા માટે નથી. જેમ ડોક્ટર હોય એ જે દર્દનું નામ બોલે, લિમ્ફોસર્કોમા ઓફ ઇન્ટેસ્ટાઇન, એ આપણે જાણવાની જરૂર નથી, એ જુદી વાત છે. હવે આપણે બધું ગૂગલમાં કંઈક ક્યાંક પહેલાં જાણી લેતા હોઈએ છીએ, જરૂર નથી, કારણ કે જો આપણે જાણશું તો ડોક્ટરે શું કરવાનું. એવું જ ઉમાશંકરભાઈની આ કવિતાનું છે. આ તો ગોળાભાઈ સમજે, આ તો રઘુવીરભાઈ સમજે, એના પછીના માટે નથી, પણ એ જ ઉમાશંકરભાઈએ એવા નિબંધો આપ્યા, એવી કવિતાઓ પણ આપી, મને અને તમને બરાબર ખ્યાલ છે. તો મુદ્દો એ નથી કે અધ્યાપકોનો એક વર્ગ અતિ ઉચ્ચતમ ભાષા બોલનારો છે અને સાહિત્ય પરિષદોમાં ચાલે છે, પરિષદોના અધિવેશનમાં ચાલે છે. એમાં કેટલાક લોકો આગળ બેઠા હોય, એ માથું ધુણાવતા હોય, પાછળના લોકો સાંભળ્યાનો આનંદ કરતા હોય. લગભગ સાહિત્ય પરિષદો કે એકેડેમીના ભવનોની અંદર મેં સાહિત્યકારોને જોવા અને એના ઓટોગ્રાફ લેવા જ યુવાનોને આવતા જોયા છે. સામે એક બીજો વર્ગ એવો છે કે જેને ચિંતા જ નથી કે જેમ બોલવું હોય એમ બોલાય,
ભાષા ભાષાને ઘરે, એટલે સ્પષ્ટ રીતે ગુજરાતી ન બોલનારા હું ટુ વાર ત્યાં કરી ગયું બોલો. તમને ખબર છે હું 9th કવિતા પહોંચ્યો છું. આ ઇંગ્લિશ મીડિયમ નો ગુજરાતી શિક્ષક બોલે છે, 9th કવિતા પહોંચ્યો છું, અને લોકો સમજે છે. નથી ગુજરાતી નો રહ્યો, નથી અંગ્રેજી નો રહ્યો. અને એ શિક્ષક જયારે મારા બાળકને ગુજરાતી ભણાવશે, ઘરમાં એનો વ્યવહાર એની મમ્મી પોપટિયું ભણાવે છે, તમને મને બરાબર ખ્યાલ છે કે એ મમ્મીને ગુજરાતી સિવાય બીજું કાંઈ સારું આવડતું નથી, છતાં એ ઇંગ્લિશની માસ્ટર હોય એમ વચ્ચે વચ્ચે ઇંગ્લિશના શબ્દો ઘુસાડ્યા કરે છે. સીટ સીટ અહીંયા અહીંયા સીટ અહીંયા સીટ, કારણ કે અહીંયાનું આવડતું નથી. ચાલ તારે હેન્ડ વોશ કરી લે, કરી લેનું આવડતું નથી, આ ક્રિયાપદ તો લોચા છે. હવે મુદ્દો એ આવીને ઉભો રહે છે કે આવું અંગ્રેજી તો બધા ના આવે છે, પણ એને વધુમાં વધુ હેરાનગતિ આપણા ઘરની અંદર કરી છે. અને ઘરની અંદર સાચું ગુજરાતી આપણે બાળકોને શીખવ્યું નથી. ઉલિનચંદ્ર યાજ્ઞિકના કુટુંબમાં કોઈ હોય તો એના ઘરની અંદર શુદ્ધ સાત્વિક ગુજરાતી બોલાતું હોય એવી અપેક્ષા રાખી શકાય. પણ આજના શિક્ષકો આરજે જેટલા જ ગુજરાતી શીખવવામાં નબળા છે, અને એના માટે સરકાર શ્રી દ્વારા કોઈ નિષ્ઠાવાન પ્રયાસો થતા હોય એવું જોવા મળતું નથી. કન્સિડર જ કોઈ કરતું નથી, કોઈ વિચારવા તૈયાર નથી. મારો છેલ્લો મિત્રો, એક વાત આપના ધ્યાન ઉપર મૂકું. માહિતી છે, છેલ્લા ઘણા વર્ષોથી અને ખાસ કરીને છેલ્લા 7-8-10 વર્ષોથી ગુજરાતી માધ્યમની શાળાઓ બંધ થઈ ગઈ છે. મેં હમણાં જ એક લેખમાં લખ્યું હતું કે ગુજરાતી ભાષાનું મહિમાગાન કરનારા આપણને સૌને કોઈ વાલી આવીને એમ પૂછે, સાહેબ તમે કહ્યું એને ગુજરાતીમાં મારે ભણાવવું છે મારા સંતાનને, તો આ શહેરની ઉત્તમ ગુજરાતી ભાષા ગુજરાતી માધ્યમની શાળા કઈ? તો આપણે લોકો મૂંગા થઈ જઈએ. આ હકીકત છે. હું રાજકોટને ઓળખું છું, હકીકતમાં મૂંગા થઈ જઈએ. અમદાવાદમાં કઈ એવું હોય તો આનંદનો વિષય. ગુજરાતની આ સ્થિતિ છે. 1-4 ગુજરાતી માધ્યમની કઈ ઉત્તમ શાળા છે કે જેની અંદર એને ગુજરાતી પણ શીખવવામાં આવે, એને ભલે પહેલા ધોરણથી અંગ્રેજી શીખવવામાં આવે, આપણો કોઈ છોચ નથી, પણ ગુજરાતી સુંદર રીતે બોલાતું હોય, બધા શિક્ષકો ઉચ્ચાર શુદ્ધિથી વાત કરતા હોય, ભલે ને તુષારભાઈ જેટલું મીઠું નહીં, થોડું ઓછું મીઠું બોલતા હોય, પણ કંઈક ગુજરાતીનું તત્વ હોય એવી કોઈ શાળા મળતી નથી. યાદ રાખવા જેવું એ છે કે આ પરિસ્થિતિ વધુ ને વધુ વણસે એવા પ્રયાસો છેલ્લા 5-7-8 વર્ષમાં આપણા રાજ્યમાં થઈ રહ્યા છે, અને આપણે લોકો રાજકારણની બાબતોમાં એટલા બધા રંગાયેલા છીએ કે આપણી ભાષાના છેલ્લા શ્વાસ માટે લેવાયેલા પગલાઓ તરફ પણ આપણે ધ્યાન દોરી શક્યા નથી, વાંચી પણ શક્યા નથી. હું નાનકડું ઉદાહરણ, આદિવાસી વિસ્તારોની અંદર એવી સ્કૂલો ચાલતી હતી કે જે પ્રાઇવેટ પાર્ટનરશીપથી ચાલે, જેને પીપીપી મોડેલ કહેવાય. આવી કેટલીય સ્કૂલો રેસિડેન્શિયલ સ્કૂલ હોય, નિવાસી શાળા, એને મૂળ પાર્ટનર એટલે પ્રમોટર હોય એ બધી જ વ્યવસ્થા પૂરી પાડે, અને એક વિદ્યાર્થી દીઠ થોડા રૂપિયા સરકાર આપે, શિક્ષકોની નિમણૂક, શિક્ષકોની તાલીમ બધું જ પ્રમોટરે કરવાનું. આપણે જાણીને આશ્ચર્ય થશે, આપણને કોઈને ખ્યાલ નથી એમ ગયે વર્ષે આ બધી જ લગભગ મોર ધેન 300 સ્કૂલ્સ અડધી રાત્રે સીબીએસઈમાં ફેરવી નાખવામાં આવી. હું ઘણા લોકોને કહું ત્યારે એમ કે એવું ન હોય, મારી પાસે બધા લેટર છે. શા માટે ફેરવી નાખવામાં આવી? ટેકનિકલ કારણો હતા, કારણ કે આખી સ્કીમ આવી હતી કેન્દ્રમાં, અને કેન્દ્રમાંથી જે ગ્રાન્ટ આવે તે રાજ્યમાં જતી હતી. રાજ્યમાંથી ગ્રાન્ટ રિલીઝ થવામાં પ્રશ્નો હતા, કારણ કે આ પ્રકારની શાળાના બે સાહેબો હોય, એક શિક્ષણ ખાતું અને બીજું આદિવાસી વિકાસ ખાતું. આ બે જે સાહેબો હોય એની વચ્ચે જે ટસલ થાય એટલે ગ્રાન્ટ ન મળે, પાસ ન થાય, આગળ ન મોકલાય, પરિણામે બહુ ફરિયાદ આવતી હતી. આ ફરિયાદ ત્યાં પહોંચી, આવું બને, ત્યાંથી એક ટીમ આવી
એને છ સ્કૂલોની મુલાકાત લીધી. મુલાકાત લઈને રિપોર્ટ આપ્યો કે આ ગ્રાન્ડ માર્ટની માથાકૂટમાંથી જો નીકળી જવું હોય તો સીધા આપણા હેઠળ આવી જાય એવું આનું કરો. છેલ્લે ભલામણ કરી કે એવું કરવાનો એક જ રસ્તો, આપણે જેને ચલાવીએ છીએ સીબીએસઈ છે, સેન્ટ્રલ બોર્ડ છે, આ બધી સ્કૂલોને સેન્ટ્રલ બોર્ડમાં લઈ ગયો, લઈ લેવામાં આવી. તમને આશ્ચર્ય થાય કેવું કેવી રીતે બને, બન્યું. શરૂઆતમાં તો એક થી બાર સુધીની વાત થઈ, પછી શિક્ષકોએ ને બીજા લોકોએ કહ્યું કે ભાઈ અચાનક આટલું બધું ન કરો, સીધું ગુજરાતમાંથી ગુજરાતીમાંથી કોઈ ઇંગ્લિશમાં આવશે કેવું થશે. એટલે નક્કી કર્યું કે આ વર્ષે છઠ્ઠું, પછી સાતમું, પછી આઠમું, અને પછી નવ દસ ભેગું, અગિયાર બાર ભેગું, બધા ઉપડીને સીધા સીબીએસઈ. હવે પ્રશ્ન આવ્યો કે કેટલાક શિક્ષકો દસ પંદર વર્ષથી છે, એનું શું કરવું? એટલે સાંભળ્યો છે, એવી યોજના તૈયાર કરવામાં આવી કે દસ દિવસનો ટ્રેનિંગ પ્રોગ્રામ અત્યારના એક્ઝિસ્ટિંગ ટીચર્સ માટે ગોઠવો, જેથી કરીને દસ દિવસમાં એને આપણે તૈયાર કરીએ કે તમે ગુજરાતી મીડિયમમાં ભણાવતા હતા એ હવે તમે અંગ્રેજી મીડિયમમાં ભણાવવાને સક્ષમ થઈ ગયા છો. જ્યારે આની સામે ચર્ચા થઈ એક કમિટીની અંદર, ત્યારે મેં કીધું તમે એવો કયો ટ્રેનિંગનું મોડ્યુલ બનાવ્યું, કાળા અંગ્રેજી માધ્યમમાં સીધા ભણાવતા થઈ જાય એવી કઈ કેપેબિલિટી ઉમેરી, તમે ઉમેરી હોય તો બધે લગાવો ને, કરવા જેવું છે. તો મને કે ના સર, આપણે એને મેથોડોલોજી વિશે શીખ્યું. મેં મેથોડોલોજી તો એક જ હોય, જેને ગુજરાતીમાં પ્રયોગ પદ્ધતિ કહેવાય એને અંગ્રેજીમાં પ્રેક્ટિકલ મેથડ કહેવાય, મેથડ તો એક જ હોય. જવાબ નહોતો, પણ ઇંગ્લિશ મીડિયમમાં સીબીએસઈમાં સ્કૂલ શરૂ થઈ ગઈ. નાઉ વી કેન ડિસાઈડ, મારે એવું નહીં કેવું જોઈએ, પણ એક નિયમિત રીતે ચાલતી એવી પ્રક્રિયા છે જેની અંદર કેટલાક એવા ઉચ્ચ અધિકારીઓ છે કે જે ગુજરાતી નથી. હમણાં થોડા દિવસથી જે વાત ચાલે છે એના ઉપર પણ ચર્ચા શરૂ થઈ છે. સરકારમાં જે મિત્રો બેઠા છે એના જ બીજા સાથી સંસ્થાઓએ વિરોધ નોંધાયો છે, અને એને જ્ઞાન સેતુ ડે સ્કૂલ એવું જાહેર થયું છે. સાંભળજો, ટૂંકમાં જ વાત કરીશ. સરકારી શાળામાં એક થી પાંચ જે ભણ્યા હોય એ વિદ્યાર્થીઓમાંથી ટેસ્ટ લઈને સારામાં સારા વિદ્યાર્થીઓને જ્ઞાન સેતુ ડે સ્કૂલમાં એડમિટ કરવામાં આવશે, અને પહેલા મોડલ પ્રમાણે જેનો ખર્ચો થોડો સરકાર આપશે, પ્રમોટર ચલાવશે. આ જ્ઞાન સેતુ ડે સ્કૂલ્સ અંગ્રેજી માધ્યમમાં ચાલશે. 500 સચ સ્કૂલ્સ વિલ બી વિથ અસ ઇન જૂન. એનો શું થયો સમજાશો તમે? સરકારી શાળાઓ બંધ થઈ રહી છે, સંખ્યા નથી, કારણ કે સેલ્ફ ફાઇનાન્સ લઈ જાય છે. એ વસ્તુ હજી આગળ ચાલે એ પહેલા સરકારી શાળામાંથી બેસ્ટ ઓફ ધ લોટ વિદ્યાર્થીને ઉપાડી લો અને એને છઠ્ઠા ધોરણથી અંગ્રેજી માધ્યમની અંદર મૂકી દો. ફેસિલિટી મળવાની છે. સરકારી શાળામાં તો નબળા વર્ગના લોકો વધુ ભણે છે, એ લોકો જોશે મળતી સગવડતાઓ અને શિફ્ટ થઈ જશે. 500 શાળાઓ શરૂ થઈ ગુજરાત રાજ્યમાં. આ વાત હું ઉદાહરણ સાથે અને દાખલા દલીલ સાથે એટલા માટે કહી રહ્યો છું કે જેથી કરીને આપણે માત્ર ગૌરવ ન કરીએ, ચિંતા કરીએ કે કેમ બને છે. આપણા શરીરની અંદર એક એવો કોષ છે કે જે આપણને ડાયોગ્નાઇઝ નથી થયો, અંદરથી આપણને ખાઈ રહ્યો છે, અચાનક ડાયોગ્નાઇઝ થશે કે ચોથા સ્ટેજનું કેન્સર છે, એવી પરિસ્થિતિ સર્જાણી છે. કોઈએ ચલાવ્યું કે ગુજરાતી માધ્યમના લોકોને અંગ્રેજી ટર્મિનોલોજી આવડવી જોઈએ, તો નિર્ણય લેવામાં આવ્યો કે દરેક પાઠ્ય પુસ્તક એવી રીતે છાપો કે પહેલો પેરાગ્રાફ ગુજરાતીમાં હોય, નીચે ઇંગ્લિશમાં, પછી ગુજરાતીમાં હોય, પછી ઇંગ્લિશમાં. કેમ? તો કે બંને એક સાથે વિદ્યાર્થીની નજર પડશે તો પણ એને અંગ્રેજી જાણવા મળશે. આમાં પણ એક વાતમાં મારે જોડાવાનું થયું. મેં કહ્યું ગુજરાતીના પકડા ઉપર નજર નથી પડતી યાર, તો અંગ્રેજી ઉપર ક્યાંથી પડશે? અને બુકનું વજન કેટલું થઈ જશે, મારે કેટલો ભાર ઉપાડવો પડશે? તો કે ધીરે ધીરે બાળક તો ટેવાય, આમ જ આપણને ટેવી દેવામાં આવ્યા છે સાહેબ. મને પણ શિક્ષક હોવાથી મારા વ્યવસાયમાં
હું જ્યાં આગળ વધ્યો છું ત્યાં, આજે આપની સામે ઊભો છું ત્યાં, મને મારી માતૃભાષા એ જ ટેકો કર્યો છે હંમેશા, આજે પણ. અને મેં તો ગૌરવપૂર્વક જ્યાં ગુજરાતી જ બોલવું પડે ત્યાં ગુજરાતી ઉપરાંત ઇંગ્લિશનો પ્રયોગ પણ કર્યો છે. હું થ્રુ આઉટ ગુજરાતી મીડિયમમાં ભણ્યા પછી બીએડ મેં ઇંગ્લિશ મીડિયમમાં કર્યું છે. મારું પીએચડીનું સંશોધન મને ગુજરાતીમાં થીસીસ લખવાની છૂટ આપતું હોવા છતાં મેં ઇંગ્લિશમાં થીસીસ લખી છે, કે જેથી કરીને આઉટ ઓફ ઇન્ડિયા જઈ શકે અને ગયું, જેને આધારે એને બહુ મોટું નામ ન મળી. આવું પણ થઈ શકે ને કે તમારું ગુજરાતી પણ સરસ હોય અને તમારું ઇંગ્લિશ પણ ઇક્વલી ગુડ હોય. આવતીકાલની આવી પેઢીની જરૂર છે. તુષારભાઈ કીધું સાથે આપણે સંમત છીએ, અંગ્રેજીનો વિરોધ નથી કરવો, અંગ્રેજીની નાની વાત નથી કરવી, અંગ્રેજીમાં તૈયાર જ કરવા છે. અમે માતૃભાષા વંદના યાત્રામાં બે સૂત્રો લઈને ફર્યા હતા. અહીંયા ગૌરાંગભાઈ બેઠા છે, એ અમારી સાથે હતા, બે સૂત્રો લઈને ફર્યા હતા. અમે મા બાપોને એવી વિનંતી કરવા માંગીએ છીએ કે તમારા બાળકને તમે પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપો. માતૃભાષામાં આપો એવું ન સ્વીકારવું હોય તો તમે જે અંગ્રેજી માધ્યમમાં બેસાડો ત્યાં જઈને તમે વિનંતી કરો કે મેં પહેલા ધોરણથી ગુજરાતી સારું શીખવું છું. આ બહુ રેશનલ વાત છે. અને અંગ્રેજી માધ્યમમાં જે બેઠા છે એ શાળાઓને જઈને વિનંતી કરીએ કે તમે ગુજરાતી પહેલેથી શીખવો, ગુજરાતીને વિનંતી કરીએ કે તમે અંગ્રેજી સરસ રીતે શીખો. બુદ્ધનો મધ્યમ માર્ગ આ છે, કોઈ નાનું કે કોઈ મોટું નથી, કોઈ ઊંચું કે કોઈ નીચું નથી, પણ આવતીકાલનો સમય એ કોઈ ભાષા ઉપર પ્રભુત્વ વગર ચાલશે નહીં. તમને ને મને ખ્યાલ છે કે વિનોબાજી કેટલી ભાષાઓ શીખ્યા, પણ એ મૂળ પોતે મરાઠી ભણેલા છે. અમર્ત્ય સેન મૂળ પોતે બંગાળી ભણેલા અને નોબેલ લોરિયેટ બની શક્યા છે. અને મને ને તમને બરાબર ખ્યાલ છે કે જ્યારે ટાગોર પાસે અમર્ત્ય સેનનો જન્મ થયો ત્યારે એના માતા એની દઈને ગયા આશીર્વાદ લેવા માટે, ત્યારે એમના માતાએ કહ્યું કે તમે એને આશીર્વાદ આપો. ત્યારે એને કહ્યું કે એને તમે માતૃભાષાના માધ્યમમાં ભણાવજો. પછી એમનું નામ જે અમર્ત્ય છે એ પણ ટાગોરે પાડેલું છે. અને આપણને ખ્યાલ છે કે ટાગોરે પાડેલું નામ અને આપેલી જે સલાહ એ આજે પણ અમર્ત્ય છે. હવે જો આટલી મોટી વ્યક્તિ, આટલા મોટા વિભૂતિઓ માર્ગદર્શન કરતા હોય અને છતાં આપણે ન સમજવું હોય તો ભાગ્ય આપણા. આપણે તો બીજું કઈ નહીં કરવાનું. 21 ફેબ્રુઆરી આવે એટલે ઘૂંટવાનું. કયું ઘૂંટવાનું? પેલા ઘૂંટાવાળું. અને પછી આપણે પૂછવાનો પ્રશ્ન, વોટ ઇઝ ધીસ ઘૂંટો? શબ્દો કેમ લુપ્ત થાય છે? રતિલાલ મંડલીએ જયારે આપ્યું ત્યારે મેં જોયું શબ્દો કેમ લુપ્ત થાય છે. તમે વોટ્સઅપની અંદર કોઈના ગુજરાતી સંદેશાઓ અંગ્રેજીમાં આવે ત્યારે વાંચતા આવશો. તે મને મળ્યો MADYO, પછી ત્યાં પડ્યો PADYO. મને તો જેના મેસેજ આવે એને હું લખું, આમાં L છે નીચે કીબોર્ડમાં, MALYO લખશો તો મળ્યો થશે. અને PALYO કરશો તો પાડ્યો થશે. પણ એને પેલું ક એટલે કે, કે એ એટલે કા, કે આઈ એટલે રસોઈ કી, કે ડબલ ઈ એટલે દીર્ઘ કી. આ કોઈએ જેને આપણે શું કહેતા હતા, પાઠમાળા શીખવી નથી, જે અમને શીખવી છે. બરાબર છે. પરિણામ એવું છે, પરિણામ એવું છે કે વોટ્સઅપની અંદરની આપણી ભાષા ગુજરાતીમાં ન હોવા છતાં આપણને પડ્યો મળ્યો એમ બોલતા કરી દે છે. કાને પડતી ભાષા જો શીખાતી હોય તો કાને બને એટલું સારું પડે એ મારે ને તમારે જોવું પડે. અલબત્ત કોઈના કાન આપણી પાસે જમીનમાં મૂકેલા નથી. આપણે તો ઈશ્વરને પ્રાર્થના કરવી કે તારાથી શક્ય બને તો તું એવું કશું બોલજે જે અમને ન સંભળાય, તો વાંધો નહીં, સંતાનોના કાને પડે. થેન્ક યુ વેરી મચ. અમે આમ છે ને એટલે સમય એમ કે વેચી રાખેલો, બહુ ઓલ્ડ ડુઈંગ ના થાય,
અને આવા વિષયો એવા હોય છે કે ભક્ત કરતા પણ વિશેષ શ્રોતાના મનમાં સમાંતર ઘણું બધું ચાલતું હોય, એટલે એમના મનમાં કઈ પ્રશ્ન થાય એમને પણ કઈ પૂછવું હોય. કારણ કે કેટલીક વખત તમે વક્તા તરીકે કેટલીક આદર્શ ની વાતો કરી હોય એમને તમે વાસ્તવિક ધરાતલ પર જોતા હોય ત્યારે તમને લાગે કે આ કઈ ગળે ઉતરે એવું નથી, તો એનો અમલ થઈ શકે એવું નથી. તો એવા કોઈ તમારા મનમાં વાસ્તવિક સમસ્યાઓને લગતી કોઈ કોઈ સવાલ એવો હોય તો એ પૂછો તો વધારે સારું થાય, તો થોડું સંવાદની ભૂમિકા રચાય. પ્રવચન તો આપણે કરી લીધું જે અમને સમજાયું છે, પણ તમને જે વિશેષ સમજાયું છે હવે આ મનીષે જે સરસ વ્યવસ્થા કરી છે એમાં એવા એક સજ્જ શ્રોતા વૃંદની આપણી પાસે અત્યારે હાજરી હોય છે કે જે લોકોએ ખૂબ સાંભળ્યું છે એમની પાસે પોતાના વિચારો છે. અમે ઈચ્છીએ કે અમે પણ આવું કરીએ. પ્રશ્ન છે એટલે શાળાઓની સ્થિતિ તો આપણે જે રીતે છે જોઈ, શિક્ષકોની પણ સ્થિતિ એ જ પ્રકારની છે કે એ લોકો શીખવાની શકશે એવું પણ નથી. તો હવે અહીંયા બધા સિનિયર સિટીઝન્સ જ છે અને દાદા દાદીઓ જ છે, તો એવું ના થઈ શકે કે એ લોકો ઘરે આ કામ કરે, કારણ કે બીજા પર રાખવા જેવી સ્થિતિ નથી. તો શરૂઆત તો થઈ શકે જેટલી બી પાત્રતા છે તો જેટલી બી તૈયારી છે બંને. આજ સવારે હું રાજ્ય સરકારના એક મોટા કાર્યક્રમમાં વક્તા હતા ત્યારે મેં વળી વાત વાતમાં આબુ વાક્ય કહી દીધું ભાષા ને સાચવવાના સંદર્ભમાં. એમાં મેં એવું કહ્યું કે થઈ શકે તો દાદા દાદીને પણ રાખજો. મંત્રીને ખૂબ ગમી ગયું, શ્રોતાઓને લાગ્યું આમ કેટલી સરળ વાત. દાદા દાદી તો રે કે કહ્યું ઘર કે એમને રાખજો, શું એમનો અધિકાર છે રહેવાનો, પણ પરિસ્થિતિ એવી છે એવી છે કે આપણે કહેવું પડે કે જો આ ભાષા શીખવાડવી હોય સરળતાથી તો દાદા દાદીને પણ ઘરે રાખો. કે તમારી વાત સાચી છે, જો ઘરમાં હશે તો એમની સાથે એમનું કોમ્યુનિકેશન સહજ રીતે, કારણ કે અત્યારે બધાના બાળકો પાસે છે અને બધા એ ફેસબુક પર ફેસ ટાઈમમાં જે રીતે મળે છે. દીકરાઓ તો પપ્પા જોડે ગુજરાતીમાં બોલે છે કારણ કે ગયા છે ત્યારે ગુજરાતીમાં ભણીને ગયા છે, પણ એમના છોકરાઓ એ દાદા સાથે વાત કરતા બહુ મજા આવે અને એમની મૂંઝવણ કરતા, કારણ કે એ તો ઉછળે છે એટલે બીજા વિકલ્પો પણ છે વાત કરવાના. દાદા નો તો આશરો જ એ છે અને એ બાળક જે બોલે છે દાદા સમજી નથી શકતા, દાદા અભણ નથી, દાદાને અંગ્રેજી આપણે છે હવે જે દાદાઓ છે એટલે કે અશિક્ષિત દાદાઓ નથી, પણ હવે આ બાળક જે રીતે બોલે છે અંગ્રેજી એ મુશ્કેલ થાય છે દાદાને સમજવા. એટલે એ લોકો વેકેશનમાં અહીંયા આવવાનું ટાળે છે, આવે તો બાળકને પ્રેમ થાય હું જોઉં, પણ દાદા કઈ સમજતા નથી. દાદા ત્યાં જાય ત્યારે મૂંઝાય છે, ત્યાં જઈને અમારે કરવાનું શું, વાત કોણ કરે અમારી, કારણ ત્યાં તો બધા આવી રીતે બોલે છે, એટલે બહુ એમ પણ વિકટ મુદ્દો તો છે. હવે જે નવી શિક્ષા નીતિ શરૂ થઈ રહી છે કે આવતા વર્ષથી, કે એમ કે સાંભળ્યું છે કે એમાં પહેલા 5 વર્ષ માતૃભાષામાં ભણાવવાનું, એ વિશે જરા આપના શું વિચારો છે એ જણાવો. આમાં ખરેખર મારા વિચારોની આવશ્યકતા નથી, હું માત્ર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જેને NEP 2020 કહેવાય છે, જે 2020 થી અમલમાં આવી ગઈ છે, આપણે 2023 આવી ગયા છે, એમાં કહેવામાં આવ્યું છે કે આપ સૌને એક વખત વાંચી જવાની વિનંતી કરવા માંગુ છું. જે સમાચાર પત્રોમાં આવ્યું છે કે માતૃભાષામાં પહેલા 5 વર્ષ ભણાવવાના, એવું એમાં લખ્યું નથી, એવું એની અંદરના શબ્દો વાંચવા જેવા છે. શક્ય બને તો જ્યાં અનુકૂળતા હોય ત્યાં, જ્યાં સમજાવીને કામ કરી શકાય તેવી જગ્યાએ માતૃભાષાને અમલમાં મૂકવાનો પ્રયાસ કરવો. બીજી વાત અંગત રીતે હું માનું છું કે એ થઈ શકે એમ જ નથી આખા ભારતમાં. એટલા માટે નથી થઈ શકે એમ કે ગુજરાતમાં આપણે સૌ ગુજરાતીઓ જે છીએ એ માતૃભાષામાં ભણવાનું સ્વીકારી શકે વ્યવસ્થિત, પણ ગુજરાતમાં જે બીજા પ્રાંતના લોકો અહીંયા વસે છે જેની માતૃભાષા જુદી છે એના માટે શિક્ષણની ક્યાં વ્યવસ્થા કરીશું. માની લો કે ગુજરાતની અંદરથી 2% કે 3% તમિલિયન નીકળે તો એમના સંતાનોને માતૃભાષામાં જ પ્રાથમિક શિક્ષણ આપવાની જોગવાઈ આપણે કેવી રીતે કરી શકીશું, અને કરવી પડશે. કારણ કે આપણે એવું સ્વીકાર્યું છે, આપણે એવું સ્વીકારેલું છે કે ભાઈ આપણે વ્યવસ્થા કરીશું, પણ એ એટલું શક્ય નહીં બને. બીજી વાત
અધિકારીની ટ્રાન્સફર થઈ જવાની છે. એ તમિલિયન અધિકારી છે એ અહીંથી બીજા રાજ્યમાં ગયા તો ત્યાં પાછું શું વ્યવસ્થા થાય? અને એટલા માટે જ હું માનું છું કે એના વાક્ય પ્રયોગો એવી રીતે કરવામાં આવ્યા છે કે જડતાથી કહેવામાં નથી આવ્યું કે માતૃભાષામાં જ, પણ એટ ધ સેમ ટાઈમ આપણે જે શરૂઆતમાં વાત કરી એ સારામાં સારા ઉપાય છે કે ગુજરાતી માધ્યમ જ્યાં હોય ત્યાં ગુજરાતી ઉત્તમ ભણાવવામાં આવે અને અંગ્રેજીને પહેલા ધોરણથી સ્થાન મળે. અંગ્રેજી માધ્યમ હોય ત્યાં હમણાં આપે કહ્યું કે ન્યાયાલય પણ કહે છે એ પ્રમાણે ગુજરાતી ભણાવવાની જોગવાઈ કરવામાં આવે અને ત્યાંનું અંગ્રેજી ઉત્તમ લોકો ભણાવે. જે તુષારભાઈએ વાત કરી કે અંડર ગ્રેજ્યુએટ થયેલી ગર્લ્સ હોય એ ટીચર થઈ જાય એવું ના થાય, જેથી કરીને શાળામાં, શાળાની લોબીમાં, શાળાના કોમન રૂમમાં બધે જ અંગ્રેજી બોલાતું હોય. અત્યારે તમે જાઓ તો વર્ગખંડમાં અંગ્રેજી માધ્યમની શાળામાં અંગ્રેજીમાં બોલાય છે પણ એ લોકોનો કોમન રૂમ ગુજરાતીમાં વાત કરતો હોય છે. આ પરિસ્થિતિ અમલમાં મૂકી શકાય એવી એકદમ નેશનલ છે એવું થશે કદાચ, કારણ કે શિક્ષણ નીતિના પરિણામો ફાઇનલી 2030 અને 2035 આપણે સાબિત કરવાના છે ક્યાં સુધી પહોંચવાનું છે. વી વિલ હેવ ટુ વેઇટ અપ ટુ ધેટ. સર, 8 જાન્યુઆરી રસરંગ પૂર્તિમાં પ્રશ્ન વિશેષમાં આપણે એવું લખેલું છે, ટાઇટલ છે કે શિક્ષણના દરિયામાં ભરતી ક્યારે આવશે. થોડા દિવસ પહેલા છાપામાં એવું વાંચ્યું કે ટેટ નામની પરીક્ષા છેલ્લા 9 વર્ષથી નથી લેવાય અને હમણાં જ એવો પ્રશ્ન એવો વારંવાર એવો ઉલ્લેખ થયો કે સરકારી શાળાઓમાં ગુજરાતી સારું ભણાવતા નથી. અને પ્રશ્ન ત્યાંથી ભાઈએ કહ્યો કે હાઈકોર્ટે કહ્યું કે ખાનગી શાળાઓ ગુજરાતી ભણાવતી કેમ નથી. તો આ વિકસિંગ આ વિસંગતિ લેખમાં તો લખ્યું છે પણ સર આપના મોઢે હું સમજવા ઈચ્છીશ. ઈશ્વરની કૃપા છે કે હું શિક્ષણ મંત્રી નથી, નહીતર મેં ભરતી પહેલા કર્યો અને દરિયો પછી આવે. ભરતી નહીં આવે એટલે આઈ પર્સનલી બિલીવ કે આપણું શિક્ષણ મધ્યનું પ્રાયોરિટી નથી. સ્વાસ્થ્ય અને શિક્ષણ બે પ્રાયોરિટી હોવી જોઈએ સરકારો માટે, પણ એ બે જરૂરી કામ હોવા જોઈએ. આપણા યુવાનો અહીંથી વિદેશ જાય છે એમાં પણ આ બે જ મુદ્દા જવાબદાર છે. એમને મળતી સ્વાસ્થ્ય માટેની ગેરંટી અને ત્યાંનું શિક્ષણ, એ બે મળે છે એટલે જાય છે. પણ આપણે ત્યાં એ ભરતી થતી નથી. જીપીએસસીની જેમ જ ખરેખર શિક્ષકોની ભરતી માટે બોર્ડ કરવું જોઈએ અને એને આજે ખાલી પડતી જગ્યા હોય કાલે પૂરાય એવું કરવું જોઈએ. હવે આમાં સાહેબે પ્રશ્ન પૂછ્યો તો તમને કહું, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 બે મુદ્દા બહુ સ્પષ્ટ કરે છે. કોરોના દરમિયાન એક વેબિનાર હતો જેમાં શિક્ષણ મંત્રી પણ ત્યારના હાજર હતા અને એમણે પૂછ્યું હતું કે આપણે તરત જ કરી શકીએ એવું શું શિક્ષણ નીતિમાં. તો આ શિક્ષણ નીતિનો મેં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ત્રણેયનો પાકો અભ્યાસ કર્યો હતો એટલે મેં કહ્યું પોઈન્ટ નંબર આ, અને એ પોઈન્ટમાં એમ લખ્યું હતું કે રાજ્ય સરકારો ખાલી પડેલી શિક્ષકોની જગ્યાઓ તાત્કાલિક ધોરણે ભરે. એનઈપી 2020માં આ વાક્ય છે. આ ગુજરાતી બોલું છું કે ગુજરાત સરકારે ટ્રાન્સલેટ કરેલું છે એટલે એમાં કંઈ બીજું ભેળસેળ નથી. અને બીજી કોલમ હતી જે બહુ મહત્વની, શિક્ષકોને શિક્ષણ સિવાય સોંપાતું કામ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે. હવે જુઓ, નીતિ ઘડનારાઓ છે એ તો સ્પષ્ટ છે કે આ બે મોટા હર્ડલ છે, એ લોકોના મનમાં સ્પષ્ટ છે. પણ આ આપણે ત્યાં થયું નહીં, થશે પણ નહીં. એનું એક કારણ છે કે આપણે જે આપણી પાસે નમીને કામ કરવા ટેવાયેલા હોય એની પાસે કરાવવા ટેવાયેલા છે. જે આંખો કાઢનારા હોય એનો વાંસો થવાના હોય એટલે એ શક્ય નહીં બને. આટલો મોટો શિક્ષકોનો વર્ગ હોય એનો જો ઉપયોગ થતો હોય, હકીકતની અંદર તો એક અગાઉના લેખમાં મેં એવું લખ્યું હતું કે બેકારોની એક આખી પેરેલલ ફોજ ઊભી કરો, એને ટ્રેન કરો, વસ્તી ગણતરીનું કામ એને આપો, ઢોર ગણવાનું કામ શિક્ષકોને આપો છો એ પણ એને શીખવો, નળિયા ગણવાનું કામ પણ શિક્ષકોએ કરવાનું હોય છે. હા, ઢોર ગણવાનું કામ પણ એને કરવાનું છે, એના કામમાં છે. આવા 108 કામની યાદી છે. તો એ બધા જ કામ જો કરવાના હોય, 1.5 કિલો ઘઉં પહોંચાડવાના હોય તો એ શિક્ષકોએ પહોંચાડવાના હોય છે અને કરે છે, કરવું જ પડે ને સર, કેમ ન કરવું. જેનો તમે પગાર લ્યો છો એનું તમારે કામ કરવું જ પડે, એ તો આપણી માનસિકતા છે પાકી. તો મારો મુદ્દો એવો છે સાહેબ, આના માટે કોઈ પેરેલલ વ્યવસ્થા ઊભી કરવામાં આવે જેમાં કેટલાય યુવાનો બેકાર છે એને આના માટે ટ્રેન કરો, એને થોડા કાયમી ધોરણે નહીં હંગામી ધોરણે રાખો અને કામ કરાવો અને પે કરો એટલે એમને પણ રોજગારી મળશે, શિક્ષકો કામ કરતા થઈ જશે. શિક્ષકોને બહુ મોટું ભાનું મળ્યું છે સાહેબ. શેનું છે તો હું મિટિંગમાં જાઉં છું,
તમે ઘણી સ્કૂલોની અંદર જુઓ તો અડધો સ્ટાફ મીટિંગમાં હોય, અને મીટિંગ માટે પાછી એવી શરત હોય કે સવારે શરૂ થવી જોઈએ અને સાંજ સુધી ચાલવી જોઈએ. આવું એમાં લખ્યું છે, મારી પાસે પરિપત્રો છે. તો મુદ્દો આવે છે એ કે શિક્ષકોની ભરતી તાત્કાલિક થવી જોઈએ. ઓકે, પણ આમાં આપણે બહુ કહેવાય એમ નથી, કારણ કે આ લોકો છે ને હવે નાના પ્રધાનમંડળ થી પણ ચલાવતા શીખી ગયા છે. આ જે શિક્ષણ વ્યવસ્થા છે ગુજરાત પૂછે કે આખા પૂરા દેશના બધા રાજ્યોમાં આ જ વ્યવસ્થા છે. આજે એનએપી 2020 છે, રાષ્ટ્ર માટેની નીતિ છે, રાઈટ, આટલા વર્ષો પછી આવી છે. એમાં બહુ મોટા સ્વપ્નાઓ આવ્યા છે, અને જો સ્વપ્ન ખરેખર સિદ્ધ થાય તો ખરેખર આપણે બહુ જ સમૃદ્ધ બની શકીએ. પણ ઇમ્પ્લિમેન્ટેશનમાં આપણે હંમેશા નબળા પડીએ છીએ, કારણ કે આપણે સપનાઓ આવતી વખતે વિચારતા નથી કે આ ધરતીમાં આ સ્વપ્નો ઉગે એમ છે કે નહીં. પરિણામે આપણે સ્વપ્નો આવી જઈએ છીએ. નાનકડું ઉદાહરણ આપને આપું કે સ્કિલ ડેવલપમેન્ટનો જે આખો મુદ્દો છે એ અદભુત મુદ્દો છે. 10મા ધોરણમાંથી કોઈ વિદ્યાર્થી બહાર પડે ત્યારે પોતાનું એક કૌશલ્ય લઈને બહાર પડે, જેથી કરીને ઇમિડિયેટલી માર્કેટમાં જઈને અર્ન કરે, બેકાર ન રહે. જે હમણાં આપણે વાત કરી બેકારોની ફોજ છે એ ન રહે. પણ ખાટલી મોટી ખોટ એ છે કે જે 11.5 લાખ લોકો બેસે છે 10મા ધોરણની પરીક્ષામાં, એનું જો 60% રિઝલ્ટ આવે એમ તમે માનો તો 6.5 લાખ વિદ્યાર્થીઓ બહાર આવે. તો આ 6.5 લાખ વિદ્યાર્થીઓ કોઈ એક સ્કીલ લઈને બહાર આવે તો એને કેટલી જોબ ઓપોર્ચ્યુનિટી મળે, એને કેટલી વર્ક ઓપોર્ચ્યુનિટી આપણે આપી શકીએ? આ પણ મોટો પ્રશ્ન છે. શાળાઓની અંદર સ્કીલ માટે ભણાવનારા લોકો ક્યાં છે? એના માટેના વર્કશોપ ક્યાં છે? વસ્તી આપણો પ્રશ્ન છે, પણ એ પ્રશ્ન ન હોય તો કેવું પરિણામ આવે એ ચાઇના પણ સાબિત કરે છે. એને વસ્તી પ્રશ્ન હતો અને છે, પણ એને દરેક હાથને કામ આપ્યું છે. આ મુદ્દો સ્કિલ ડેવલપમેન્ટનો એ દરેક હાથને કામ આપવાનો જ મુદ્દો છે, પણ એનું અમલીકરણ કેમ કરશું એ વિચારી લેવાની જરૂર છે. એમાં આપણે નબળા પડીએ છીએ. આખી નીતિ છે એ રાષ્ટ્ર માટે છે. જે હમણાં મેં કહ્યું કે આપણે અહીંયા નથી નિર્ણય લેતા, એ ધીમે ધીમે કરતા ગુજરાત મોડેલ પ્રમાણે ઘણા રાજ્યો સ્વીકારવા લાગ્યા છે. એટલે એ જેમ ભાગેશભાઈએ કહ્યું કે આ વાયરસ છે, એ વાયરસ ફેલાઈ ગયો છે, કે આ ભાષા કમાવી નથી આપતી એવું કોઈ માન્યતા નથી. નાનકડું છોકરા માટે જે ભાગેશભાઈએ શબ્દ પ્રયોગ કર્યો એ જ શબ્દ પ્રયોગ છે. એને કોઈ સમજ નથી, એને કોઈ ખ્યાલ નથી, અને આપણે જેમ વાછરડાને કતલખાને મોકલે એમ જ આપણા સંતાનને અંગ્રેજી માધ્યમમાં મોકલીએ છીએ. અંડર કોન્ટ્રી સર એવું થઈ રહ્યું છે કે જેને અંગ્રેજી માધ્યમમાં ફાવતું નથી ને પરાણે મોકલ્યા છે ને એ લોકો આત્મવિશ્વાસ ગુમાવી બેઠેલા છે. આપણે ત્યાં એવું જોવા મળે છે કે સારું અંગ્રેજી બોલનારા લોકો પણ આત્મવિશ્વાસ ન હોવાથી બોલી નથી શકતા. આત્મવિશ્વાસ મને જીવવા માટે જે મદદ કરે છે એ મારો આત્મવિશ્વાસ વધારે છે. મારે રોટલીને રોટલી જ કહેવાનું હોય, અને રોટલી કહેવાથી સામે જો મને સમજીને રોટલી કોઈ આપતું હોય તેનાથી મોટો આત્મવિશ્વાસ કર્યો.